It was a fantastic meeting with the Prime Minister, and I can say he really wants to do the right thing for India. I am a fan of Modi, I'm actually incredibly excited about the future of India. I think India has more promise than any large country in the world. I am a fan of Modi, નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એટલી જ છે. અનેક વાર તેના પુરાવા પણ મળતા રહ્યા છે. આવા અનેક ઉદાહરણ આપણી સામે આવતા રહ્યા છે. કેટલાક દેશના રાજકીય આગેવાનો દ્વારા પીએમ મોદીના પેટ ભરીને વખાણ કરતા આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે હવે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિએ કર્યા પીએમ મોદીના વખાણ. કહ્યું, હું તો મોદીનો ફેન છું. PM Modi સાથે મુલાકાત બાદ આવું કંઈક બોલ્યા એલન મસ્ક. Really cares about India because he's pushing us to make significant investments. It was a fantastic meeting with the Prime Minister, and I can say he really wants to do the right thing for India. I am a fan of Modi. ભારતમાં રોકાણને લઈને પણ આ સાથે કર્યું મોટું એલાન. દર્શક મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ છે અમેરિકાના પ્રવાસે. મંગળવારે તેમણે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સાથે કરી હતી મુલાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત બાદ એલન મસ્કે પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા. એલન મસ્કે એમ કહ્યું કે પીએમ મોદી તેમના દેશની ખૂબ જ કાળજી રાખે છે. હું મોદીનો ફેન છું, એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્ટિવ છે. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના 3 દિવસના રાજકીય પ્રવાસે છે હાલ. પીએમ મોદી મંગળવારે મોડી રાત્રે પહોંચ્યા હતા અમેરિકા, ન્યુયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર. યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રૂફ્સ ગિફોર્ડ્સ, યુએનમાં ભારતના રાજદૂત રુચિરા કંબોજ તેમજ યુએસમાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સિંધુ દ્વારા તેમનું કરવામાં આવ્યું સ્વાગત. દર્શક મિત્રો, પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના લોકો પણ રહ્યા હતા દરમિયાન હાજર. આ તકે એરપોર્ટની બહાર મોદી મોદીના નારા ગુંજ્યા હતા. ગત રોજ જ ટ્વિટરના સીઈઓ એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ન્યુયોર્ક પેલેસ હોટેલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન એલન મસ્કે ભારત આવવાની ઈચ્છા કરી હતી વ્યક્ત તેવું જાણવા મળી રહ્યું છે. તેમણે એમ કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારતના પ્રવાસે આવશે. એટલું જ નહીં દર્શક મિત્રો, એલન મસ્કે પોતાને પીએમ મોદીના ફેન ગણાવતા એમ પણ કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે પીએમ મોદી ભારત માટે યોગ્ય નિર્ણયો લેવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તેઓ પોતાના દેશમાં નવી કંપનીઓનું દિલ ખોલીને સ્વાગત કરવા માંગે છે. હું પીએમ મોદીનો ફેન છું. પીએમ મોદી સાથેની મુલાકાત અંગે જણાવતા એલન મસ્કે કહ્યું હતું કે આ વાતચીત શાનદાર રહી, તે એક અદ્ભુત વાતચીત હતી. હું આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું. અમે ભારતમાં રોકાણની તકો પણ શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ. હું બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં લઈ જવા માંગુ છું. તેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોને મદદ મળશે જેમની પાસે ઇન્ટરનેટ નહીં પહોંચતું હોય. દર્શક મિત્રો, ટેસ્લા ટૂંક જ સમયમાં ભારતમાં એન્ટ્રી કરશે. આને લઈને આવી પણ ચર્ચાઓ ચગદોડે ચડી. વાત કરીએ તો દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અમેરિકામાં 24 જેટલી સેલિબ્રિટીને મળ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ટેસ્લા સીઈઓની સાથે પોતાની મુલાકાત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને લખ્યું કે આજે તમારી સાથે મુલાકાત શાનદાર રહી. જેના પર એલન મસ્કે પીએમ મોદી સાથે વાતચીત બાદ કહ્યું હતું કે તમને ફરીથી મળવું એ ખૂબ જ સન્માનની વાત છે. દર્શક મિત્રો, એલન મસ્ક હવે મોદીના ફેન બની ગયા છે. શું કહેશો અંગે આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.